વાત કરીએ સુરતની તો ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે પરિણામને લઈને શાળાઓમાં ઉત્સુકતા જોવા મળી હતી, જ્યાં ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ મુકાતા ઉત્સાહનો માહોલ છવાયો હતો. ત્યારે સુરત જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 62,340 અને વિજ્ઞાન પ્રવાહમાં 18,020 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરતની આશાદીપ શાળાના કોમર્સમાં A1માં 300+ વિદ્યાર્થીઓએ બાજી મારી છે, જ્યારે આશાદીપ શાળાના સાયન્સમાં A1માં 70+ વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ત્યારે આશાદીપ શાળા જે બે વિદ્યાર્થીઓ કે જ્યાં 700માંથી 680 માર્ક્સ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે તપોવન શાળાના વિદ્યાર્થીએ પણ બાજી મારી છે. તપોવન વિદ્યાલયમાં ભણું છું, મારું રિઝલ્ટ 96.76% છે અને મને સારું લાગે. મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય, એમ એના મનમાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ નું છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત. નામ ચાંગાણી રાધિકા છે, હું આશાદીપ વિદ્યાલય 2 માં અભ્યાસ કર્યો છું. મારે 94.85% આવ્યા છે અને મારા શિક્ષકશ્રીની મહેનતથી જ આ પરિણામ સારું આવ્યું છે અને તે લોકોનો બહુ જ સપોર્ટ હતો અને 7 થી 7 સુધી અમને પ્રિપેરેશન કરાવતા, પેપર એનાલિસિસ બધું બેટર કરાવતા, એટલે એનું આટલું સારું પરિણામ આવ્યું છે. અને મારા ઘર આચાર્ય શ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય કઈ પ્રકારનું આ વર્ષે રિઝલ્ટ રહ્યું? આજ રોજ જે રિઝલ્ટ સાયન્સ નું વિજ્ઞાન પ્રવાહ નું જાહેર થયું છે, તો ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ 15+A1 તથા 50+A2 ગ્રેડ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે. શું સંદેશ? કોમર્સ અને સાયન્સ નું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ પણ ખૂબ સારું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 2 વિદ્યાર્થીઓના 120 માંથી 120 માર્ક્સ પૂરા આવ્યા છે, તેમજ બાકીના જ પરિણામો છે જોવાનું શરૂ છે અને અત્યારે 235 જે મને રિઝલ્ટ મળ્યું છે એ પ્રમાણે જે જોવાનું શરૂ છે, 235 છોકરાઓને A1 ગ્રેડ કોમર્સમાં પણ આવ્યા છે અને ગત વર્ષમાં જે સાયન્સમાં 61 A1 ગ્રેડ હતા એની જગ્યાએ આ વર્ષે 1,034 A1 ગ્રેડ ગુજરાતમાં આવ્યા છે, પણ એ પણ બહુ પરિણામ સારું છે. આશાદીપના વિદ્યાર્થીઓનું પણ પરિણામ ખૂબ સારું છે અને જે જોવાનું શરૂ છે, થોડી વારમાં 10-15 મિનિટમાં આપને પૂર્ણ પરિણામ આપી દેવામાં આવશે અને વિદ્યાર્થીઓ જે સફળતા મેળવી છે એના માટે એમના શિક્ષકો, એમના વાલીઓ અને એમના પેરેન્ટ્સને પણ